રમત હોકી છે પછી બીજું બોલ અને બેટ વાળી રમાતી રમત
લખાય છે તો ચલો એમાં ક્રિકેટ બોલવાનું છે તો એમાં શું લખીશું આપણે ક્રિકેટ પછી ખાલી જગ્યાની રમતમાં રાજા રાણી ઘોડો અને સૈનિક હોય તો કઈ રમતમાં હોય રાજા રાણી ઘોડો અને સૈનિકો તો કે છે ચેસ ની રમતમાં ખાલી જગ્યામાં લખવાનું ચેસ પછી 52 પત્તાની રમત એટલે શું થાય કઈ રમત કહેવાય પત્તાની રમત 52 પત્તા ભેગા કરી અને રમીને તો ખાલી જગ્યામાં લખો પત્તાની રમત પછી પાકો નથી પરંતુ ઉડીને દૂર સુધી જઈ શકનાર છે કોણ દૂર સુધી જાય પાકો ન હોય તો હમણાં જ આપણે તીર વાર જોયો કલ મમરાના લેડવા ખાતા બરાબર ને તો કોણ દૂર સુધી જઈ શકશે પતંગ બરાબર તો ખાલી જગ્યામાં આપણે લખશું પતંગ હવે જો જોડકા જોડવાના છે તો આ તો ખૂબ જ સહેલું છે જો બંધ બેસતા જોડકા છે ચેસ રમવો છે તો એમાં સેની સેની જરૂર પડશે જો હિંગલી રસોડાનો સેટ નહીં ઠીકરૂપ નહીં રાજા મજી હાથની ઘોડો હા ચેસમાં તો એ જ આવે તો ચાલો આપણે આની સામે જે જવાબની લીટી આવી છે એમાં લખીએ રાજા હજી હાથી અને ઘોડો અને સૈનિકો આ રમત રમવા માટે આ એના રમકડા હોય ક્રિકેટ ક્રિકેટ રમવા માટે શેની જરૂર પડે બધે ખબર છે દડો બેટ અને મેદાન તો આપણે એનો સીધો જવાબ અહીંયા લખી નાખવાનો છે દડો બેટ અને મેદાન પછી સાપસીડી સાપસીડી રમવા શું જોઈએ આમાંથી ગોતો તો કે છે પાસો તો ચાલો એમાંથી જોઈ જોઈને આપણે ત્રીજાની સામે લખી નાખીએ પાસો પછી ચોથું પગથિયા પગથિયાની રમતમાં શેની જરૂર પડે એકરૂપ ચાલો એનામાં આમાં લખી નાખીએ ચોથાના જવાબમાં એકરૂપ અને જો તમને બીજી રીતના પૂછે ખાલી અંક લખવાના કીધા હોય તો તમે અહીંયા ખાલી અંક લખીને પણ કરી શકો ભૂલ કરવાની નહીં આ પ્રશ્ન છે એની સામે જવાબ હંમેશા સાચો હોવો જોઈએ તો અહીં આપણે સાચા વિકલ્પો ખાલી જગ્યા અને જોડકા જોયા પ્રશ્ન જવાબ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ